આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકસભા ચૂંટણીના પ્રચાર સંદર્ભે અમરેલીની મુલાકાતે પહોંચ્યા. મુખ્યમંત્રી આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આયોજિત કાર્યક્રમમાં સૌપ્રથમ જિલ્લાના ટોચના આગેવાનો અને કાર્યકરો સાથે બૃહદ બેઠક યોજી, ત્યારબાદ જિલ્લાના પ્રભાવી મતદારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો. આ બંને કાર્યક્રમ બાદ જિલ્લાના 5 ધારાસભ્યો તેમજ આગેવાનો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાએ જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને નારાજગી અને રાજકોટ વિવાદ મુદ્દે ભરત બોધરાએ કહ્યું કહી શકાય કે બધું બરાબર હોવાનો દાવો કર્યો. રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમરેલી જિલ્લાના પ્રવાસે હતા. અમરેલી જિલ્લાની 5 વિધાનસભામાંથી સૌ જવાબદાર કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરીને 2024ની ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. આદરણીય અમારા ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને જંગી બહુમતી જીતાડવા માટેની સૌ કાર્યકર્તાઓને અપીલ કરી, સાથે સાથે અમરેલી જિલ્લાના સૌ સામાજિક શ્રેષ્ઠીઓ કી વોટર્સ એમની સાથે ટુ વે સંવાદ, એમના મનમાં રહેલી સરકાર માટેની પોઝિટિવ વાતો સૂચનો એની પણ વિસ્તૃત ચર્ચા કરી. આ કાર્યક્રમમાં અમારા સંસદ સભ્ય શ્રી નાણભાઈ કાછડિયા, સૌ ધારાસભ્યશ્રીઓ, સંગઠનની ટીમ અને જિલ્લાના સૌ મુખ્ય લોકો સાથે ચર્ચા વિચારણા કરીને ખૂબ પોઝિટિવલી 2024માં આદરણીય સી આર પાટીલ સાહેબની જે નેમ છે 5 લાખથી વધારે લીડે સીટો જીતવાની, એમાં અમરેલીનું કમળ પણ ઉમેરાય એવી સૌએ પ્રતિજ્ઞા લીધી છે.